હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું છું ચંદન ભાવસાર અને આપણે શીખી રહ્યા છે ધોરણ 12 ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સમન. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરની અંદર સૂત્રો અને ફોર્મ્યુલા અને થિયરી વિશેની સમજ મેળવી હતી. આઈ હોપ કે તમે દરેક જણા એ બધું વ્યવસ્થિત તૈયાર કરી દીધું હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે સૌથી પહેલા નિયત સંબંધક સૂત્ર નંબર 1 શીખીએ. બરાબર, નિયત સંબંધક સૂત્ર નંબર 1 ના દાખલા આજે જોવાના છે. તો એના માટે ફટાફટ વિડીયો ને પોઝ કરીને બુક ઓપન કરી લો. સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 1 તો જોઈએ એમાં શું કહે છે. એક વસ્તુના ભાવ અને તેની માંગ આપેલી છે. ચલ રાશિ x વસ્તુના ભાવ દર્શાવે છે અને ચલ રાશિ y શું દર્શાવે છે, તેની માંગ દર્શાવે છે. તો શું કહે છે, તો નીચેની માહિતી પરથી માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા મેળવો. માંગની ભાવ પરની એટલે કે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. અને જ્યારે ભાવ 20 રૂપિયા હોય ત્યારે માંગનું અનુમાન પણ કરવાનું છે. જેમ કે ભાવ 12 રૂપિયા હોય ત્યારે માંગ આટલી દેખાય છે સામે 18. માંગ શામાં આપેલી છે, 100 એકમમાં આપેલી છે. એટલે 12 રૂપિયા ભાવ હોય ત્યારે 1800 એકમ માંગ હોય, 14 રૂપિયા ભાવ હોય ત્યારે 1200 એકમ માંગ હોય. તો એવી રીતે ભાવ જ્યારે 20 રૂપિયા હોય ત્યારે માંગ કેટલી એ આપણે શોધવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા નિયત સંબંધ આપનો કોઈ પણ દાખલો ગણતા હોઈએ તો આપણે x બાર અને y બાર શોધવા પડે. એના પરથી સૂત્ર નક્કી થશે, સુરેખ સહસંબંધની જેમ જ. તો x બાર શોધવા માટે પહેલા x ના ટોટલ ને સિગ્મા x કહેવાય કેટલું આવ્યું, 96. y ના ટોટલ ને સિગ્મા y કહેવાય કેટલું આવ્યું, 60. x બાર બરાબર સિગ્મા x અપોન n, સિગ્મા x કેટલા મળે, 96 ભાગ્યા અવલોક n કેટલા છે, 1 2 3 4 5, કુલ અવલોકન 6. 96 ભાગ્યા 6 કરો કેટલા આવશે, 16. ચલો y બાર બરાબર સિગ્મા y કેટલા છે, 60 ભાગ્યા 6 જ કરવાનો આવશે. એ બી અવલોકન 6 જ હોય, કેટલા આવ્યા, 10. પૂર્ણાંક સંખ્યામાં જ્યારે x બાર અને y બાર આવે ત્યારે સુરેખ સહસંબંધમાં આપણે સિગ્મા x - x બાર / y - y બાર વાળો સૂત્ર લગાડતા હતા. એ જ સૂત્ર આમાં આવે, પણ સૂત્રમાં થોડો ચેન્જ છે. મેં તમને સૂત્રના લેક્ચરમાં, થિયરીના લેક્ચરમાં સમજાવ્યું હતું કે સિગ્મા x - x બાર / y - y બાર તો આવે જ, પણ છેદમાં જે અહીંયા વર્ગમૂળ આવે છે જતું રહે અને y - y બાર નો ઉસ્કર વાળું સ્ટેપ આખું જતું રહે. એટલે સૂત્ર શું બનશે આપણું, સિગ્મા x - x બાર / y - y બાર / સિગ્મા x - x બાર નો હોલ સ્ક્વેર. એટલે આપણે x - x બાર ની જરૂર છે, y - y બાર ની જરૂર છે, અને બંનેના ગુણાકાર, એટલે બંનેના ગુણાકાર નો કોલમ બની ગયો અહીંયા, અને છેદ માટે x - x બાર ના હોલ સ્ક્વેર ની જરૂર છે. તો x - x બાર નો હોલ સ્ક્વેર નું કોલમ બનાવી દીધું. ચલો, તો હવે x - x બાર મળે કઈ રીતે, તો દરેક x ની કિંમત માંથી x બાર ની કિંમત 16 આવી તો એ બાદ કરો એટલે મળી જાય. 12 માંથી 16 જાય તો -4, 14 માંથી 16 જાય તો -2, 15 માંથી 16 જાય તો -1, 16 માંથી 16 જાય તો 0, 18 માંથી 16 જાય તો +2, 21 માંથી 16 જાય તો 5. હવે આનું ટોટલ 0 થવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, મેં એડવાન્સ લખી કાઢ્યું છે. 5 ને 2 કેટલા થાય, 7, 4 ને 2 6 ને 1 7, એટલે માઇનસ માંથી 7 પ્લસ માંથી 7 થઈ ગયા 0. ચલો એ જ રીતે આપણે y - y બાર સુધી, અહીંયા ડાયરેક્ટ 0 નથી લખવાના, તમારે લખવું પડે આગળ સિગ્મા x - x બાર. અહીંયા આના ટોટલમાં શું લખવાનું, સિગ્મા y માઇનસ y બાર. આ ટોટલના આગળ શું લખવાનું, સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર. આ ઉપરનું હોય એ જ નીચે લખવાનું, ખાલી આગળ શું લગાવી દેવાના બધામાં સિગ્મા. અહીંયા પણ નીચે શું લખવાનું, સિગ્મા x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 50, એ તમારે લખવાનું રહેશે. ચલો, તો હવે y ના દરેક કોલમમાંથી y બાર એટલે 10 બાદ કરો, 18 માંથી 10 જાય તો 8, 12 માંથી 10 જાય તો 2, 10 માંથી 10 જાય તો 0, 8 માંથી 10 જાય તો -2, 7 માંથી 10 જાય તો -3, 5 માંથી 10 જાય તો -5. પ્લસ માં 8 ને 2 10 થાય, માઇનસ માં પણ 5 ને 3 8, 8 ને 2 10, 10 માંથી 10 જાય તો 0 આવી ગયા. હવે x - x બાર / y - y બાર, એટલે આ બે કોલમનો ગુણાકાર તો આપણે કરીએ, જો 4 એકા 32 માઇનસ પ્લસ માઇનસ 2 2 4 માઇનસ પ્લસ માઇનસ, કોઈ પણ સંખ્યાનો 0 જોડે ગુણાકાર 0, કોઈ પણ સંખ્યાનો 0 જોડે ગુણાકાર 0, 2 તરી 6 પ્લસ માઇનસ માઇનસ, 5 5 25 પ્લસ માઇનસ માઇનસ. એના પછી કોલમ x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર, તો x માઇનસ x બાર ની કિંમતો આવી આ રહી, એનો વર્ગ કર દો, માઇનસ 4 નો વર્ગ પ્લસ 16, માઇનસ 2 નો વર્ગ પ્લસ 4, માઇનસ 1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25. કોઈ પણ માઇનસ સંખ્યાનો વર્ગ વિદ્યાર્થી મિત્રો હંમેશા પ્લસ માં આવે, કારણ કે ગુણાકારમાં માઇનસ માઇનસ પ્લસ, એનું ટોટલ કેટલું આવ્યું, 50. હવે સૌથી પહેલું કામ BYX એટલે કે નિયત સંબંધક શોધવાનું કરવાનું. આ BYX ધેટ મીન્સ y ની x પરનો નિયત સંબંધક.
તો નિયત સંબંધક સૌથી પહેલા શોધવાનો તો સિગ્મા x - x બાર * y - y બાર કેટલા મળ્યા -67 ભાગ્યા સિગ્મા x - x બાર નો હોલ સ્ક્વેર કેટલા મળ્યા 50 અને આનો ટોટલ દેખાય છે ને ચલો આ બંનેનો ભાગાકાર આપણે કેલ્સિયમમાં કરીએ તમે કરો હું પણ કરું તો -1.34 આવશે હવે b શોધાઈ જાય પછી બીજું કામ કરવાનું a શોધવાનું સૌથી પહેલા બરાબર પહેલા b શોધવાનું પછી a શોધવાનું b એટલે નિયત સંબંધક જેને આપણે કહીએ છીએ અને e એટલે એના પછીનું જે સ્ટેપ આવે છે b પછી શોધવાનું સ્ટેપ આવે છે a જેને આપણે મેં તમને યાદ હોય વિદ્યાર્થી મિત્રો તો થિયરીના ચોપડામાં લખાવી દીધું કે શું કહેવાય a એટલે અને શું કહેવાય b એટલે યાદ કરો વિદ્યાર્થી મિત્રો અંતખંડ ઢાળ યાદ રાખતા ના શબ્દો થિયરી વાંચજો એટલે યાદ આવી જશે y બાર y बार बराबर कितना છે 10 ये સૂત્રનો સૂત્ર આવશે y बार - bx बार આ b એટલે કાય આ જે ઉપર શોધ્યા હોય એ જ અને ઇન્ટુ x बार કેટલા છે 16 10 એમને એમ રહેશે માઇનસ માઇનસ પ્લસ થશે 1.34 * 16 કરીએ આપણે કેલ્સીમાં તો આન્સર આવે 21.44 बन्ने नो टोटल करिए 31.44 बी मिली जाए ए मिली जाए विद्यार्थी मित्रों पची स्टेप आवे नियत संबंध रेखा શોધવાનો y ની x પર ની નિયત સંબંધ રેખા આપણે આ વિધેય શીખ્યા હતા y cap = a + bx તો હવે કિંમતો ખાલી મૂકવાની છે અહીંયા a ની કિંમત કેટલી મળી 31.44 તો એની જગ્યાએ લખી દીધી આપણે 31.44 નિયત સંબંધ રેખા શોધવા માટેનો આ વિધેય યાદ રાખજો y કેપ અને કેપ વંચાય કેપ ધેટ મીન્સ y ની અંદાજિત કિંમત a + bx a ની કિંમત લખી + b ની કિંમત કેટલી હતી -1.34 ઇન્ટુ x એમને એમ રહેશે એટલે x ની કોઈ કિંમત આપણને મળી નથી ચલો 31.44 + - - 1.34x આ શું મળી ગઈ y ની x પર ની નિયત સંબંધ રેખા હજી એક ક્વેશ્ચન આપણો બાકી છે રકમમાં શું કીધું હતું કે જ્યારે ભાવ 20 રૂપિયા હોય ત્યારે માંગનું અનુમાન તો એ જે 20 રૂપિયા ભાવ છે એ ભાવ શું દર્શાવે ચલ રાશિ x દર્શાવે છે ને તો હવે આ જે x છે એની જગ્યા પર આપણે કેટલા મૂકીશું 20 એટલે આપણને y એટલે કે માંગ મળશે લખ્યું મેં જો ભાવ x = 20 હોય ત્યારે માંગ y નું અનુમાન तो y कैप बराबर 31.44 माइनस 1.34x नियत संबंध रेखा उतार देवानी અને જ્યાં x હોય ત્યાં આવે જે કિંમત છે લખી કાઢો ચલો 20 તો x ની જગ્યાએ 20 લખી કાઢ્યા વિદ્યાર્થી મિત્રો 31.44 માઇનસ 1.34 * 20 કરો કેલ્સીમાં તો આન્સર આવ્યો 26.8 આ બંનેની બાદબાકી કરો 31.44 માઇનસ 26.8 તો આન્સર આવ્યો 4.64 હવે આ શું મળી આપણને માંગ તો માંગનો એકમ શું આપ્યું છે રકમમાં જોવાનું વાયના કોલમમાં 100 એકમોમાં આપ્યું છે તો એ લખવું જરૂરી છે પાછળ શું લખી દેવાનું 100 એકમ ઓકે અને તમારે આ રીતે 100 ના લખવાનું તમે બીજી રીત બી કરી શકો છો આ રીતે 4.64 * 100 કરી શકો છો તો 4.64 * 100 કરીએ તો પોઈન્ટ જતો રહેશે કે આના પોઈન્ટ ના બે આંકડા પછી પોઈન્ટ એટલે છેદમાં 100 આવે તો 100 100 કેન્સલ જવાબ આવશે 464 એકમ આ ઉપરનો જવાબ લખો તો એ સાચો અને * 100 ના લખો તો * 100 કરી દો એટલે પોઈન્ટ એક બે આંકડા ખસી જશે એટલે ખાલી 464 જ વધશે અને પાછળનું શું લખી કાઢવાનું એકમ આવી રીતે લખો તો પણ ચાલે તો ખબર પડી કે વિદ્યાર્થી મિત્રો નિયત સંબંધકના દાખલાની અંદર ફરીથી એકવાર ફટાફટ જોઈ લઈએ ચલ રાશિ x અને y આપી હોય સૌથી પહેલા x બાર અને y બાર શોધો x બાર અને y બાર શોધ્યા પછી તમારું સૂત્ર નક્કી થશે સૂત્ર નક્કી થશે એ પ્રમાણે કોલમ બનાવી દો બધા કોલમ પતાઈ જાય એ સૌથી પહેલા શું શોધવાના આવશે b શોધવાના આવશે b એટલે કે નિયત સંબંધક b શોધાઈ જાય પછી શું શોધવાના આવશે a શોધવાના આવશે
बी अने ए शोधाई जाए पछी नियत संबंध रेखा तमारे शोधवानी आवशे जेनुं विधेय छे y cap = a + bx ने नियत संबंध रेखा पछी जो तमने अनुमान करवानुं आगळ कीधुं होय तो आगळ दाखलो आवे अनुमान करवा भाई x ની કિંમત આપી હોય તો x ની કિંમત મૂકીને દાખલો ભણી કાઢવાનો એટલે y ની કિંમતનું અનુમાન મળી જાય અને ક્યારેક ક્યારેક અમુક દાખલામાં ખાલી નિયત સંબંધ રેખા જ પૂછશે તો દાખલો અહીંયા તમારો પતી જાય ઓકે ખબર પડી ગઈ ચલો થેન્ક યુ વેરી મચ